નમસ્કાર, જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજ મુખ્ય સમાચાર. વડાપ્રધાન મોદી આવતીકાલથી ગુજરાતના 3 દિવસ પ્રવાસે, તડામાર ચાલતી તૈયારીઓ. અયોધ્યા રામ મંદિરમાં કોલેજિયન સફાઈ કામદાર યુવતી પર ગેંગરેપથી સર્જાતી સનસનાટી. ચારધામ યાત્રામાં ભૂસ્ખલનને કારણે ફસાઈ જતા ગુજરાતના 40 થી વધુ ભાવિકો. જામનગરમાં કોર્પોરેશનના કૃત્રિમ કુંડમાં 7 દિવસમાં 1558 ગણેશ પ્રતિમાનું થતું વિસર્જન. જામનગર શહેર જિલ્લામાં યોજાયેલી 3જી નેશનલ લોક અદાલતમાં સમાધાન માટે મુકાતા 8000 જેટલા કેસો. હાલારની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે. તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો. યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ અમારો મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો. હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલે રવિવારે સાંજે વડાપ્રધાન મોદી ગુજરાત આવશે અને 3 દિવસ સુધી વતનમાં રોકાશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી અનેક કાર્યક્રમમાં હાજરી આપશે અને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભાજપના લાખો કાર્યકરોને સંબોધન કરશે. આ સાથે જ 16 સપ્ટેમ્બરે પીએમ મોદી વંદે મેટ્રો ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. આ વંદે મેટ્રો ટ્રેન અમદાવાદથી ભુજ વચ્ચે દોડશે. અમદાવાદથી સાંજે 5:30 ટ્રેન ઉપડશે અને રાત્રે 11:10 ભુજ પહોંચશે. તો બીજી તરફ મેટ્રો ટ્રેન ભુજથી સવારે 5:05 ઉપડશે અને સવારે 10:50 અમદાવાદ પહોંચશે. અઠવાડિયાના 6 દિવસ આ વંદે મેટ્રો ટ્રેન કાર્યરત રહેશે. વડાપ્રધાન મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ પીએમ 15 સપ્ટેમ્બરે બપોર બાદ ગુજરાત આવશે અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી 4:30 કલાકે વડસર જશે અને વડસરમાં નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. ત્યારબાદ પીએમ 15 સપ્ટેમ્બરે સાંજે 6 વાગે રાજભવન જશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. આ સાથે જ રાજભવનમાં અલગ અલગ બેઠકોનું આયોજન પણ થઈ શકે છે. તે પછી 16 સપ્ટેમ્બરે સવારે મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં હાજરી આપશે અને ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ શરૂ થશે. ત્યારબાદ વડાપ્રધાન બપોરે 12 વાગે રાજભવન પરત આવશે અને બપોરે 1:30 વાગે ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે અને સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં ટ્રાવેલિંગ પણ કરશે. તે પછી બપોરે 3:30 કલાકે જીએમડીસીમાં કાર્યક્રમમાં હાજરી આપશે, કાર્યકર્તાઓને સંબોધન કરશે. ત્યારે સાંજે 6 વાગે રાજભવન પરત આવશે અને 16 સપ્ટેમ્બરે સવારે 9 વાગે ભુવનેશ્વર જવા માટે રવાના થશે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી 20 વર્ષીય યુવતીએ 9 લોકો પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યા બાદ પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ જાણકારી આપી હતી. પીડિતા BA ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે. અયોધ્યાના કેન્ટ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીએ નોંધાવેલી FIR અનુસાર 16 અને 25 ઓગસ્ટ વચ્ચે 3 અલગ અલગ પ્રસંગોએ તેની પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. કેન્ટના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે 2 સપ્ટેમ્બરે FIR નોંધવામાં આવી હતી અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી શુક્રવારના બપોરે અયોધ્યા પોલીસ અધિક્ષકે અન્ય 2 આરોપીઓની ધરપકડ કર્યાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોની ઓળખ વંશ, વિનય, શારીક, સિવા અને ઉદિત તરીકે થઈ છે. FIR દાખલ થયાના 1 દિવસ પછી 3ની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય 2ની પછીથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે અયોધ્યામાં રામ જન્મભૂમિમાં સ્વચ્છતા કર્મચારી તરીકે કામ કરે છે અને સ્થાનિક કોલેજમાં BA ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે. ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનને લીધે મુસીબત ઊભી થઈ છે. ચમોલીમાં બદ્રીનાથ હાઈવેનો વૈકલ્પિક માર્ગ નંદપ્રયાગ સેકોડ કોઠિયાલસેન માર્ગ ભૂસ્ખલનને લીધે બંધ થઈ ગયો છે, જ્યારે યમુનોત્રી બદ્રીનાથ હાઈવે પણ બંધ પડ્યો છે. ત્યારે ચારધામની યાત્રાએ નીકળેલા બનાસકાંઠા પાલનપુરના 40 શ્રદ્ધાળુ પણ યમુનોત્રી માર્ગ પર ફસાયા છે. આ માર્ગ પર ભૂસ્ખલનને કારણે મોટી શિલાઓ રસ્તા ઉપર પડતા રસ્તો બંધ થઈ ગયો છે. થરાલી ચેપડો પાસે થરાલી દેવાલ મોટર માર્ગ પર ભૂસ્ખલનને લીધે ચીડના 2 મોટા વૃક્ષો રસ્તા પર પડી ગયા હોવાથી 12 કલાકથી રસ્તો બંધ છે. JCBની મદદથી એને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ નિષ્ફળતા મળી છે. જ્યારે કર્ણપ્રયાગ પાસે
ચટવા પીપલમાં બદ્રીનાથ હાઈવે પણ બંધ છે. અહીં અનેક શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. યમુનોત્રી હાઈવે પર પથ્થરો ધસી પડતા ઠેર ઠેર હાઈવે બંધ છે, જેના લીધે શ્રદ્ધાળુઓની સાથે સાથે સ્થાનિક લોકો પણ હાઈવે ખુલવાની રાહ જોઈ રહ્યા છે. યમુનોત્રી હાઈવે રાડી નજીક બંધ થતાં યમુના ઘાટીના જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામમાં જોશું નગરમાં ગણેશ વિસર્જન, લોક અદાલત, ખેડૂતો માટે સીએમનો નિર્ણય અને ગૌશાળાની કરુણ કહાની. જોતા રહીશું જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે, યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ઝેડઆર હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155 CC લિક્વિડ કુલ ઇન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150 CC, તેમજ R15 અને MT15 155 CC સાથે કુલ ઇન્જિનમાં. દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ, તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,17,239, એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર વન સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે મારુતિ શોરૂમની સામે, હાપા જામનગર. નમસ્કાર, મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય, તો મારી સાથે આજે જ પધારો ધ ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 17 થી વધુ પકવાનો, એન્ડ હા, આપણો સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણ પોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં, 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે, મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌ પ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો. ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું, એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઈઝ, સ્પાઈકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઈંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમસન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ JCR એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999-86-86-006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. હાલમાં સમગ્ર જામનગરમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો હોય
ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ ભાવિકો અને સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા એકી સંખ્યાના દિવસની ગણેશની સ્થાપના કરવામાં આવ્યા બાદ વિસર્જનની ધાર્મિક વિધિ યોજવામાં આવી રહી છે. ગઈકાલે 7 દિવસના ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષથી કોર્પોરેશન દ્વારા દર વર્ષે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે કૃત્રિમ કુંડની રચના કરવામાં આવે છે. આ વર્ષે પણ એક કુંડ લાલપુર રોડ પર સરદાર રિવેરા નજીક અને બીજો કુંડ અહીં સમર્પણ હોસ્પિટલ પાસે બનાવવામાં આવ્યો છે. આ બંને કુંડની લંબાઈ 50 મીટર અને પહોળાઈ 20 મીટર રાખવામાં આવી છે અને બંને કુંડની સરેરાશ ઊંડાઈ 7.5 ફૂટ આસપાસ રાખવામાં આવી છે. આ બંને કુંડના સ્થળે ભાવિકો ગણેશજીને વિદાય આપતા પહેલા તેમની પૂજા કરી શકે તે માટે ટેબલ ઉપરાંત પીવાના પાણી વગેરેની વ્યવસ્થા કરવાની સાથે સાથે કોઈ અઘટિત બનાવ ન બને તે માટે અગમચેતીના પગલા રૂપે ફાયર શાખા તથા પોલીસ વિભાગની ટુકડીઓને પણ તૈનાત રાખવામાં આવે છે. ગત વર્ષે કોર્પોરેશનના બંને કુંડમાં 11 દિવસ દરમિયાન અંદાજે કુલ 1925 પ્રતિમાઓનું વિસર્જન થયું હતું. તેની સામે આ વર્ષે ગણેશ મહોત્સવના 7 દિવસની અંદર 1558 પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે. ગઈકાલે બપોર બાદ ગણેશ ભક્તોએ ડીજેના તાલ સાથે રાસ રમીને અગલે બરસ તું જલ્દી આના નારા લગાવી ગણપતિ દાદા પ્રત્યે સૌએ સદભાવના વ્યક્ત કરી હતી. વિશાલ હોટેલ પાસેના કુંડમાં ગઈકાલે 357 અને લાલપુર બાયપાસ ચોકડી પાસે બનાવેલા કુંડમાં 218 મૂર્તિઓનું વિસર્જન થયું હતું. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાના નિવાસસ્થાને 7 દિવસ માટે ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ગઈકાલે 7મા દિવસે શુક્રવારે સાંજે આચાર્ય રૂપેશભાઈ પુરોહિત દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી જયેશભાઈ રૂપારેલિયા પરિવારે ગણપતિજીનું વિસર્જન કર્યું હતું. વિશાલ હોટેલની બાજુમાં તૈયાર કરવામાં આવેલ મહાનગરપાલિકાના પાણીના કુંડમાં રૂપારેલિયા પરિવારે ગણપતિ મૂર્તિનું વિસર્જન કર્યું હતું. આ તકે રૂપારેલિયા પરિવાર સાથે ક્રિએશન ડાન્સ ક્લાસીસના સંચાલક લકી ઠાકરે ગણપતિ વિસર્જનનો લાભ લીધો હતો. કોર્પોરેશન વતી પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના વર્ક આસિસ્ટન્ટ હિરેન સોલંકી આ બધી બાબતો પર દેખરેખ રાખી રહ્યા છે. હિરેન સોલંકી અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષથી એ ગણપતિ વિસર્જન કુંડ એ બનાવવામાં આવે છે. આ વર્ષે પણ એ જામનગર મહાનગરપાલિકા દ્વારા 2 જગ્યાએ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. પહેલો કુંડ કહીએ તો વિશાલ હોટલની બાજુમાં અને બીજો કુંડ છે રણજીત સાગર રોડ ઉપર સરદાર રિવેરા સોસાયટીમાં. આ બંને જગ્યાએ કુંડ બનાવવામાં આવેલા છે. જ્યારે એ મૂર્તિ પધરાવવા માટે માણસો આવે છે તો છેલ્લે આરતી ઉતારવા માટે અમે ટેબલની વ્યવસ્થા રાખેલી છે. પૂજાપા પધરાવવા માટે ડ્રમની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. કુંડની વાત કરીએ તો બંને કુંડની સાઇઝ છે 50 મીટર બાય 20 મીટર અને એવરેજ ઊંડાઈ 7.5 ફૂટની છે. મોટી મૂર્તિઓ જ્યારે વિસર્જન કરવાની આવે તો એના માટે પણ અમે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. લોકોને આવી કાળઝાળ ગરમી પણ અત્યારે પડે છે તો એના માટે અમે ઠંડા પાણીની પીવાની વ્યવસ્થા પણ રાખેલી છે. કોઈ પણ જાતનો અકસ્માત ન થાય તે માટે ફાયર સ્ટાફ અને પોલીસ સ્ટાફ પણ અહીંયા અવિરતપણે અહીંયા સેવા આપી રહ્યા છે. અને આજની સુધીમાં 1558 મૂર્તિઓનું આજરોજ વિસર્જન કરવામાં આવેલ છે. જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજે શનિવારે સવારથી જામનગર સહિત જિલ્લાની તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. ન્યાયતંત્રના અભિગમ મુજબ શરૂ થયેલા અભિયાન પ્રમાણે આજની આ લોક અદાલત 3જી નેશનલ લોક અદાલત હતી, જેમાં ચેક રિટર્નના કેસ ઉપરાંત પાણી અને વીજળીના બિલના કેસ તેમજ જમીન સંપાદન અને કૌટુંબિક સમાધાન સહિતના અંદાજે 8000 જેટલા કેસો આજની શનિવારની લોક અદાલતમાં મૂકવામાં આવ્યા હતા. સત્તાવાળાઓએ આજે શનિવારે સવારે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી કે સમગ્ર જિલ્લામાં સાંજ સુધીમાં આ લોક અદાલતમાં 8000 પૈકી 4-5000 કેસોમાં સમાધાન લાવી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાની વિવિધ અદાલતોમાં આજની તારીખે 25000 કેસો પડતર પડ્યા છે, જે પૈકી 16000 કેસોને તેમાં સમાધાન થઈ શકે છે એ બાબતને ધ્યાનમાં રાખીને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. આ 16000 કેસો પૈકી 50% એટલે કે 8000 કેસો આજની લોક અદાલતમાં સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા. આજે શનિવારે સવારે જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ એન.આર. જોશીએ આ નેશનલ લોક અદાલતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ જે.પી. પરમારે આ નેશનલ લોક અદાલતની કાર્યવાહી અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ 3જી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં સમાધાનલાયક કેસો જેવા કે ચેક રિટર્નના કેસો, નાણાંના કેસો, LR કેસો વગેરે કેસેસો જેમાં સમાધાન થઈ શકે છે તેવા કેસોને મૂકવામાં આવેલા છે. જામનગર જિલ્લામાં કુલ 25000થી વધારે કેસો પેન્ડિંગ છે. તે પૈકી 16000 કેસોને આઇડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને આઇડેન્ટિફાઈ કરેલ કેસો પૈકી 8000થી વધારે કેસોનું આજની રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાન થઈ શકે તેવી પૂરી શક્યતાઓ રહેલી છે. આ વખતની લોક અદાલતમાં અમે જે ડેકોરેશન કરેલું છે, જે રંગોળી કરેલી છે, તે સમાજને એક મેસેજ આપવામાં આવેલો છે કે જે કોર્ટોમાં કેસો પેન્ડિંગ છે તે સિવાય પણ સમાધાનથી
સુખાકારી બંને પક્ષકારોની સંબંધિતથી સમાધાન થઈને તેવા કેસો પૂરા કરવાનો પૂરો આશય રહેલો છે અને તેઓ સોસાયટીને મેસેજ આપવા માટે અમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ 3 વર્ષ પૂર્ણ કરીને 4થા વર્ષમાં પ્રવેશના પ્રથમ દિવસે જ રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં કરેલા આ કલ્યાણકારી નિર્ણયોના પરિણામે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ લોકોપયોગી બનાવી શકાશે. રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ હક પત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી 1951 થી 1952 ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાની પ્રથા રાજ્યમાં અમલમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે બિન ખેતીની પરવાનગી દરમિયાન મૂળથી ખેડૂત ખાતેદારની ચકાસણીના કિસ્સાઓમાં રેકર્ડની બિન ઉપલબ્ધતા અને બિન ખેતીમાં મંજૂરીના કેસોમાં વિલંબને કારણે ખેડૂતો અને અરજદારોને અનેક સમસ્યાઓ નડે છે. 1951 થી 1952 થી બિન ખેતી પરવાનગી સમયે જ્યારે મૂળથી ખેડૂત ખાતેદાર હોવાના આધાર પુરાવાઓ માંગવામાં આવે છે ત્યારે આવા પુરાવાઓ જિલ્લા વિસ્તરણ પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ તેમજ વડીલો અને હાલ ખરીદ કરનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવાઓ અપ્રાપ્ય હોવાને કારણે વેચાણ નોંધો તેમજ બિનખેતી અરજીઓ ખેડૂત ખરાઈના મુદ્દે દફતરે કરવાના કે નામંજૂર કરવાના કિસ્સાઓ રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યા છે. આના પરિણામે મૂળ ખેડૂત ખરાઈ બાબતે મૂળથી રેકર્ડની ચકાસણી કરવા બાબતે રેકર્ડની બિન ઉપલબ્ધતાના કારણે વેચાણ નોંધો અને બિન ખેતી મજૂરીઓના કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તદનુસાર ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં 6 એપ્રિલ 1995 પછીના રેકર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે. એટલું જ નહીં, આવી ખરાઈ કરતી વખતે 6 એપ્રિલ 1995 પહેલાના સમયે ધારણ કરેલી કોઈ જમીનના કિસ્સામાં અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે તેની ચકાસણી કરવાની બાબતો ખેતીની જમીનની હવે પછી વેચાણની નોંધ મંજૂર કરવાના તબક્કે લાગુ પડશે નહીં. ખેડૂત હોવા અંગેના ઉપલબ્ધ ઓનલાઈન રેકર્ડ તપાસીને સક્ષમ મહેસૂલી સત્તાધિકારીએ ખેડૂત ખરાઈ કરી આપવા નોંધ પ્રમાણિત કરવાનો નિર્ણય કરશે. વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં. જોકે આવી ખેતીની જમીનની હક પત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂત ખાતેદારે પોતે ખેડૂત ખાતેદાર હોવાનું સોગંદનામું નિયત નમૂનામાં રજૂ કરવાનું રહેશે. મુખ્યમંત્રીએ વધુમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે મૂળથી જૂની શરતની હોય તથા ખેતીથી ખેતીના હેતુ માટે જૂની શરત થયેલા હોય પરંતુ બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી સામે આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર 6 એપ્રિલ 1995 પછીનું જ રેકર્ડ ધ્યાને લેવાનું રહેશે. આવી પરવાનગી વખતે કબજેદારો પાસેથી ફક્ત બિનખેતી વિષયક પરવાનગી આપવાની અરજી હોવાનું તેમજ આ પરવાનગીથી માલિકીપણા ટાઇટલ કે અન્ય કોઈ બાબતે વિસંગતતા જણાય તો આ કાયદેસરની કાર્યવાહી કરવા પાત્ર રહેશે. એ પ્રકારનું સોગંદનામું કલેક્ટરોએ મેળવી લેવાનું રહેશે. બિનખેતી પરવાનગી અંગેની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે તથા તેનો ચુસ્તપણે અમલ તમામ સક્ષમ સત્તાધિકારીઓએ કરવાનો રહેશે. મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લિટિગેશન કે તપાસ પડતર છે તેવા કિસ્સાઓમાં આ જોગવાઈઓ લાગુ પડશે નહીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ મહત્વપૂર્ણ નિર્ણયો અંગેના ઠરાવો રાજ્યના મહેસૂલ વિભાગે જારી કર્યા છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા નજીક ભગવાન દ્વારકાધીશે અતિ પ્રિય એવી ગાયોના મરણનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. દ્વારકા નજીક કનૈયાધામ અન્ન ક્ષેત્ર નિરાધાર ગૌશાળા આવેલી છે. આ ગૌશાળામાં 90 થી 95 જેટલા નંદી છે અને ઘણી બધી ગાયો પણ છે. આ ગાયો પૈકી 14 ગાયોના ગત 25 જુલાઈએ મરણ થયા હતા, જે અનુસંધાને દ્વારકાના ગૌસેવક હાર્દિક વાયડાએ ફરિયાદ નોંધાવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે ગૌશાળાના ટ્રસ્ટીઓને જાણ કરવા છતાં ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ત્યારબાદ આ મામલામાં પશુ ડોક્ટર અને ADIO લેબોરેટરી વિભાગ દ્વારા રિપોર્ટ તરીકે એવો અભિપ્રાય જાહેર થયો છે કે આ પશુઓના મોત ભૂખમરાને કારણે થયા છે. આ આખા મામલામાં ટ્રસ્ટીઓની બેદરકારીનો મુદ્દો વિવાદાસ્પદ બન્યો છે. તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટના અનુસંધાને આ ગૌશાળાના જે 3 ટ્રસ્ટીઓ જામનગર ખાતે વસવાટ કરે છે તેમની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. આ ગૌશાળાના 3 ટ્રસ્ટીઓના નામ વિજય ભોગાઈતા, નગા માડમ અને સંજય ભોગાઈતા જાહેર થયા છે. આ આખા મામલા અંગે દ્વારકાના ગૌસેવક હાર્દિક વાયડાએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. 25 જુલાઈ 2024 રોજ કનૈયાધામ ગૌશાળામાં જે ઘટના થયેલી હતી, ગૌ માતાઓના મૃત્યુ નિપજ્યા હતા, જે ભૂખના કારણે નિપજ્યા હતા, તો આ બાબતે અમે પોલીસ ફરિયાદ કરેલી હતી, જે ગઈકાલે ગુનો દાખલ થયો છે. 3 ટ્રસ્ટીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે અને આ બાબતે મારી સરકારશ્રીને અપીલ છે કે આપ આવી ગૌશાળાઓમાં ધ્યાન આપો. જે ગૌશાળાઓમાં ટ્રસ્ટીઓ આવતા નથી, ટ્રસ્ટીઓ કંઈ જોતા નથી, 6-6 મહિના સુધી ટ્રસ્ટીઓ દેખાતા નથી અને ગૌમાતા માણસોના ઉપર જ નિર્ભર કરે છે, તો બહુ ખરાબ પરિસ્થિતિ થઈ જાય છે આ ગૌમાતાની. તો
આવી જે ગૌશાળાઓ છે જે ગૌ માતાના નામે પૈસા ઉઘરાવવા માટે જ ખુલેલી હોય છે અને એનાથી ટ્રસ્ટીઓના ઘરગુજરાન ચાલે છે, જેને લીધે અમારા જેવી ગૌશાળાઓ જે છે, સંસ્થાઓ જે છે, સેવાકીય પ્રવૃત્તિઓ જે કરે છે એ લોકોને પણ તકલીફ પડે છે. તો આવી ગૌશાળાઓને બંધ કરવામાં આવે અને આ લોકોને એવી સજા આપવામાં આવે જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ માણસ ગૌ માતાના નામે પૈસા ઉઘરાવવા માટે ગૌશાળાઓ ન ખોલે, જેને પણ ગૌશાળા કરે તે ગૌ માતાની સેવા માટે ખોલે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું કર્મચારી આંદોલન અને જિલ્લા સહકારી બેંક સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગ માં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ, જેવી કે BSc કેમિસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમિસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, આમ 99 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે, જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમિસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રજવાડું હોટેલની સામે સિવિલ એરપોર્ટની બાજુમાં ખંભાળિયા હાઈવે જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેફ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ, BFarm, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો, બેઝિક BSc 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, PBBSc 2 વર્ષ, GNM 3 વર્ષ, ANM 2 વર્ષ, BEd ના તમામ વિષયો વિકલ્પો સાથે, MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, B ફિઝિયો, SES સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ, 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ, આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ, મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેફ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98252-72929 અથવા 91067-71315. પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે?
શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવ છો? આજે જ પધારો, સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98251-86975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈ સમાચાર વિગતવાર. વડાપ્રધાન મોદી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે એ પહેલા રાજ્યના લાખો કર્મચારીઓની જૂની પેન્શન યોજના પડતર પ્રશ્નોને લઈને સરકારી કર્મચારીઓએ નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી હતી. જોકે મોદીના ગુજરાત પ્રવાસ બાદ 5 દિવસમાં સરકારી કર્મચારીઓની વાત સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની સરકારે બાંયધરી આપી છે. આથી સરકારી કર્મચારીઓની હડતાળ મોકૂફ રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સરકારી કર્મચારીઓની હડતાળની ચીમકી સામે સરકાર ઘૂંટણી આવી ગઈ છે. પીએમના જન્મદિવસે આંદોલન ન કરવા સરકારે કર્મચારીઓને અપીલ કરી છે. પીએમ ગુજરાતથી રવાના થયા બાદ તમામ માર્ગ પર સરકાર વિચારણા કરશે એવી બાંયધરી આપી છે. સરકારી કર્મચારીઓની હડતાળ મોકૂફ રહી છે. આવતા અઠવાડિયામાં ફરીથી સરકાર બેઠક કરશે. રાજ્યભરમાં સહકારી મંડળીઓ અને સભાસદોને એવી સૂચનાઓ આપવામાં આવી છે કે સૌએ જિલ્લાની મુખ્ય સહકારી બેંકમાં ફરજિયાતપણે ખાતા ખોલાવવાના રહેશે. આ બાબતે રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જોકે આ પરિપત્રને વડી અદાલતમાં જૂનાગઢના જિજ્ઞેશભાઈ પંડ્યા તથા મુકેશભાઈ પંડ્યા દ્વારા પડકારવામાં આવતા અદાલતે સરકારને નોટિસ મોકલી છે. વડી અદાલતમાં આ રીટમાં જણાવાયું છે કે આ પરિપત્ર રિઝર્વ બેંકની માર્ગદર્શિકાનો ભંગ કરે છે. ઉપરાંત આ પરિપત્ર ગુજરાત કો ઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 1961ની જોગવાઈની પણ વિરુદ્ધ છે અને આ પરિપત્ર સત્તા બહારનો છે. વડી અદાલતે આ બાબતે સરકારને નોટિસ મોકલાવી છે. આજના જમાનામાં તમે જે પણ વ્યક્તિ જુઓ છો તે બીમાર દેખાય છે. હોસ્પિટલોમાં લોકોની લાંબી કતારો છે અને ડોક્ટરોની એપોઇન્ટમેન્ટ મેળવવી મુશ્કેલ બની રહી છે. આ સ્થિતિ કોઈ એક દેશની નથી પરંતુ તમામ દેશની છે. અમીર હોય કે ગરીબ, એશિયા હોય કે યુરોપ, દરેક રીતે રોગોનો કહેર જોવા મળી રહ્યો છે. જેમ જેમ વસ્તી વધી રહી છે તેમ તેમ રોગો પણ વધી રહ્યા છે. અહેવાલો અનુસાર હાલમાં વિશ્વની વસ્તી 800 કરોડથી વધુ છે, પરંતુ તેમાંથી 50 કરોડ લોકો પણ એવા નથી જેઓ સંપૂર્ણ સ્વસ્થ હોય. આ અંગેનું જૂનું સંશોધન પણ ઘણું ચોંકાવનારું છે. સાયન્સ ડાયરેક્ટના અહેવાલ મુજબ વિશ્વના 95%થી વધુ લોકો કોઈ ને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત છે. લગભગ 33% લોકો એવા છે જેમને 5થી વધુ રોગો છે. તંદુરસ્ત લોકોની સંખ્યા માત્ર 4.3% છે. આ દ્રષ્ટિકોણથી એવા ઘણા ઓછા લોકો છે જે સંપૂર્ણપણે સ્વસ્થ છે. 2013માં ગ્લોબલ બર્ડન ઓફ ડિઝીઝના વિશ્લેષણમાં આ હકીકત સામે આવી હતી. આ અહેવાલ લેન્સેટમાં પ્રકાશિત થયો હતો. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે હાલમાં સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત લોકોની સંખ્યા પહેલા કરતા વધુ હોઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કોવિડે કરોડો લોકોના સ્વાસ્થ્યને બગાડ્યું છે. હવે લઈશું નાનકડું વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના નેવી મોડા ગામ પાસે ગણપતિ પ્રતિમાનું વિસર્જન કરતી વેળાએ 27 વર્ષના અજયસિંહ વનરાજસિંહ જાડેજાનું નદીમાં ડૂબી જતા મૃત્યુ થયું છે. જામનગરના દરેડ ખાતેના એક કારખાનામાં ચોરી કરવા મામલે અજીમ યુસુફ ખીરા અને વિપુલ અરવિંદ ચુડાસમા નામના 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. જામનગરમાં બાળકો માટેના આધાર કાર્ડની કામગીરી લાંબા સમયથી બંધ હોવાને કારણે અનેક વાલીઓ પરેશાન. જામનગર જિલ્લાના અસરગ્રસ્ત 418 ગામોમાંથી 141 ગામોનો સર્વે કરવામાં આવ્યો છે. ભાણવડના અપહરણ તથા પોક્સોના ગુનામાં મધ્યપ્રદેશના સુનિલ ઉર્ફે સોનુની ધરપકડ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં ખરીફ સિઝનમાં કુલ 3.47 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. મગફળીની વાવેતર પ્રથમ અને કપાસનું વાવેતર બીજા ક્રમે છે. જામનગરમાં આવતીકાલે રવિવારે તથા સોમવારે નેશનલ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધાઓ યોજવામાં આવશે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં અધ્યાપક સહાયકોના ફિક્સ પગારમાં માસિક રૂપિયા 12,000નો વધારો કરવામાં આવ્યો છે. જામનગરમાં ચોમાસાની સિઝનને કારણે પાણીને પરિણામે થતા રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. જીજી હોસ્પિટલ અને કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની ભીડ જોવા મળે છે. જામનગરમાં એડવોકેટ હારૂન બલેજાની હત્યાના કેસના નામચીન આરોપી રજાક સોપારીની જામીન અરજી હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. સુરેશભાઈ જાદવજીભાઈ ઠાકર, તે હિનાબેનના પિતાનું અવસાન થયું છે. ચંદુલાલ રઘુરામ રામાવતના પત્ની વનિતાબેન, તે અશ્વિનભાઈ, વિનોદભાઈ તથા જીતેન્દ્રભાઈના માતાનું અવસાન થયું છે. બેસણું સોમવારે 4 થી 4:30 જલારામ મંદિર ખંભાળિયામાં રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન મોદી આવતીકાલથી ગુજરાતના 3 દિવસ પ્રવાસે, તડામાર ચાલતી તૈયારીઓ. અયોધ્યા રામ મંદિરમાં કોલેજિયન સફાઈ કામદાર યુવતી પર ગેંગરેપથી સર્જાતી સનસનાટી. ચારધામ યાત્રામાં ભૂસ્ખલનને કારણે ફસાઈ જતા ગુજરાતના 40થી વધુ ભાવિકો. જામનગરમાં કોર્પોરેશનના કૃત્રિમ કુંડમાં 7 દિવસમાં 1,558 ગણેશ પ્રતિમાનું થતું વિસર્જન. જામનગર શહેર જિલ્લામાં યોજાયેલી 3જી નેશનલ લોક અદાલતમાં સમાધાન માટે મુકાતા 8,000 જેટલા કેસો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.